ગુડ મોર્નિંગ અને સીતારામ બધાયને. ભગવાનને યાદ કરીને આજનો દિવસ શરૂ કરીએ. આજે હેતાંશને એના ફ્રેન્ડના ઘરે ટ્યુશન જવાનું એટલે કીધું હાલો મૂકી આવી. હેતુને મૂકવા જોઈને કડવા લીમડાનું ઝાડ હતું એટલે મેં થોડાક પાંદડા તોડી લીધા. લીમડો એટલે નેચરલ એન્ટીબાયોટિક. આમ તો લીમડાના ફાયદા બહુ, કઈ રીતે વાપરવો એ આપણી ઉપર છે. આપણે લીમડાનું ને આમળાનું જ્યુસ બનાવવાનું છે. આ શેનું પેપર છે? માળું બેઠું મારું લખેલું મને જ નથી વસાતું. હાલો હવે હેતુભાઈનું વાહન આવી ગયું છે, ઉપડો સ્કૂલે. ધ્યાન લગાડીને ભણજો. દરરોજ સવારે એમ લાગે કે આજ વરસાદ નહીં આવે, સાંજ પડે પડે ને ત્યાં ધોઈ નાખે. પછી આપણે તૈયાર થઈને પેલા બેલા લઈને નીકળી ગયા ઓફિસે. આ જોવો માનવતાની દિવાલ હું હાલત કરી નાખી છે, માનવતા જેવું કઈ રહેવા જ નથી દીધું. 5:30 વાગી જાય એટલે પાછા ઘર ભણી નીકળી ગયા. પછી મેં કીધું One chai, please. ગણપતિ બાપા આવે છે એટલે એનું પેઇન્ટિંગ બનાવવાનું કામ ચાલુ કર્યું. બસ એટલું કામ થયું છે, બાકીનું કાલ કરીશું. પછી હેતુભાઈને ક્રિકેટમાં મૂકવા ગયો. મુંબઈમાં ગણપતિ આવે એટલે આખું મુંબઈ શણગારે. આખા રોડ ઉપર સરસ મજાની લાઇટિંગ ગોઠવી દીધી છે. જો હજી તો નામ લીધું છે, ગણપતિ બાપા આવી ગયા. જય ગણપતિ બાપા. પેઇન્ટિંગ હાટું થોડાક કલર લેવા હતા તો સ્ટેશનરીમાંથી કલર લઈ લીધા. મારે હેતુભાઈ ક્રિકેટમાંથી મોડો આવે એટલે થોડાક લાડ લડાવવા પડે. ખાતા ખાતા તેને એટલી મસ્તી કરે ને કે પેટમાં દુખવા માંડે. પછી ભાઈને હોમવર્ક કરવાનું, હું બોલતો જો ને એ લખતો જો. માઇન્ડ અડધું હોમવર્ક પૂરું કર્યું, હવે અડધું કાલે સવારે કરશે. સારું હાલો તો બધાને ગુડ નાઇટ અને સીતારામ.